નમસ્કાર સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં હું છું આપની સાથે રાધા સમાચારની શરૂઆત કરીએ તો લોકસભા ચૂંટણી પહેલા જ બિહારમાં મોટી હલચલ સામે આવી કોઈ પણ સમયે રાજીનામું આપી શકે છે કુમાર ભાજપની સાથે મળી કુમાર સરકાર બનાવી શકે કુમાર મુખ્યમંત્રીના પદ પર બની રહેશે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર અને આ સાથે જ અઠ્યાવીસ જાન્યુઆરીએ કુમાર શપથ પણ લઈ શકે નાયબ મુખ્યમંત્રી બની શકે છે સુશીલ મોદી અને આરજેડી તથા કોંગ્રેસથી નારાજ છે હમણાં કુમાર તો નીતિશકુમાર મહત્વના સમાચાર લોકસભા ચૂંટણી પહેલા જ બિહારમાં મોટી હલચલ સામે આવી છે નીતિશકુમાર સત્તા પલટામાં વારંવાર તેમનું નામ સામે આવતું હોય છે અને ફરી એક વખત આવી ઉથલપાથલ મચી છે બિહારમાં રાજકીય ઉથલપાથલ અને આ ઉથલપાથલની વચ્ચે કોઈપણ સમયે કુમાર ફરી એકવાર રાજીનામું આપી શકે છે અને ભાજપની સાથે મળી તેઓ સરકાર પણ બનાવી શકે કુમાર મુખ્યમંત્રીના પદ પર બની રહેશે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર અને આ સાથે જ અઠ્યાવીસ જાન્યુઆરીએ તેઓ શપથ પણ લઈ શકે છે નાયબ મુખ્યમંત્રીની સીટ પર સુશીલ મોદીને બેસાડી શકે આ તરફ આરજેડી અને કોંગ્રેસથી હાલ તેઓ નીતિશકુમાર નારાજ ચાલી રહ્યા છે અને આ બધી જ વાતોની વચ્ચે જે અટકળો હતી અટકળો ક્યાંક ને ક્યાંક સાચી થતી દેખાઈ રહી છે કારણ કે તેઓ ત્યાં કાર્યક્રમમાં પહોંચ્યા અને કોઈપણ સમયે તેઓ રાજીનામું આપી શકે છે ભાજપની સાથે મળી કુમાર સરકાર પણ બનાવી શકે છે અને આ સાથે જ તેઓ મુખ્યમંત્રીના પદ પર પણ બની રહેશે અઠ્યાવીસ જાન્યુઆરીએ કુમાર શપથ લઈ શકે છે આ પહેલીવાર નથી વારંવાર આ પ્રકારની સત્તા પલટોની વાતો સામે સામે આવી આવી છે છે અને જે લઈને વધુ માહિતી નાયબ મુખ્યમંત્રીની સીટ પર સુશીલ મોદીનું નામ સામે સુશીલ મોદીને બેસાડી શકે છે આરજેડી કોંગ્રેસથી નારાજ અત્યારે નીતિશકુમાર ચાલી રહ્યા છે તમામ માહિતી સૂત્રો દ્વારા મળતી માહિતી ભાજપ સાથે મળીને તેઓ સરકાર પર બનાવી શકે છે અને આ જ મુદ્દે વધુ માહિતી માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ન્યૂઝરૂમથી લાઈવ દીક્ષિત ઠકરાર દીક્ષિત જે ગડમથલના સમાચાર અત્યાર સુધી વાતો સામે આવતી હતી અને આખરે તેઓ ત્યાં પહોંચ્યા કુમાર વધુ એક માહિતી કે તેઓ રાજીનામું પણ આપી શકે બિલકુલ એક મહત્વની વાત એ છે કે જે પ્રમાણે બિહારની સ્થિતિ છે બિહારની રાજકીય સ્થિતિ અને આ જે જ નીતીશકુમાર છે કે જે લાલુ લાલુપ્રસાદ યાદવની આરજેડી સાથે ગઠબંધન કરે છે અને ત્યારબાદ પરિસ્થિતિ શું કે તે ભાજપ સાથે જઈ અને સરકાર બનાવે છે ભાજપ સાથે ચૂંટણી લડે છે ચૂંટણી ભાજપ સાથે લડનાર નીતીશકુમાર ફરીથી લાલુ પ્રસાદ યાદવ સાથે જઈને સરકાર બનાવે છે અને ફરી એક વખત પોતાની જ સરકાર તોડવા જઈને સાતમી વખત મુખ્યમંત્રી છે તે નીતિશકુમાર બનવા જઈ રહ્યા છે જો બિહાર વિધાનસભાના રાજકીય ગણિતની વિધાનસભા તો એકસો ને અઠ્યાવીસ ધારાસભ્યો છે તો તેની સાથે જ તેજસ્વી એટલે કે લાલુ પ્રસાદ યાદવની પાર્ટી સાથે એકસો ને ચૌદ છે બહુમતીથી 6 છ ધારાસભ્યો વધારે નીતિશ કુમારની સાથે છે તો બહુમતી થી આઠ ધારાસભ્યો ઓછા છે તે

નીતીશકુમારો તેને સાથ લેવો જરૂરી છે એટલે કે નીતિશકુમારે પહેલા ભાજપ સાથે સરકાર બનાવી ભાજપ સાથે ચૂંટણી લડ્યા અને ત્યારબાદ હવે જે સ્થિતિ છે તેની વાત કરવામાં આવે તો સતત

ફરીતી એક વખત આખું ગણિત બદલા વિ નાખ્યું છે અને જો ભારતીય જનતા પાર્ટીની વાત કરવામાં આવે તો હિન્દી ભાષી જે રાજ્યો છે કે રાજસ્થાનની વાત કરવામાં આવે મધ્યપ્રદેશની વાત કરવામાં આવે ઉત્તર પ્રદેશની વાત કરવામાં આવે તો તમામ હિન્દી ભાષી બેલ્ટ ઉપર કે નોર્થ ભારત ઉપર મહત્વ મોટા મોટી પકડ છે તે ભારતીય જનતા પક્ષી રહેલ છે પરંતુ એક બિહાર સ્ટેટ એવું છે કે બિહારમાં ભાજપની સરકાર નથી ધારાસભ્યો વધારે છે ઇઠ્ઠોતેર ઓગણસી ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટી પાસે બિહારમાં છે પરંતુ છતાં પણ ત્યાં સત્તા નથી અને લોકસભા પહેલા હિન્દી ભાષી બેલ્ટમાં તમામ બેઠકો

અને ઓગણીસો છન્નુ થી વાત કરવામાં આવે તો સત્તર વર્ષ સુધી ભાજપ સાથે તેનું ચાલ્યું અને બે હજાર તેર માં તેઓ એનડીએ સાથ છોડ્યો અને બે હજાર ચૌદ માં નીતિશ કુમાર એકલા હાથે ચૂંટણી લડ્યા એકલા હાથે ચૂંટણી લડીને તેઓ આગળ ગયા અને બે હજાર પંદર માં બિહારમાં એક મહાગઠબંધન થયું હતું અને ગઠબંધનને ને લઈ અને લાલુ પ્રસાદ યાદવ પક્ષ અને નીતિશ કુમારનો પક્ષ ઉભરી આવ્યો અને બે હજાર પંદર માં ત્યાં મહાગઠબંધનની સરકાર બની ચોવીસ કલાકમાં બીજેપી સાથે બે જ વર્ષમાં ગઠબંધન તોડ્યું અને બે હાજર બાવીસ માં ફરીથી એ સ્થિતિનું નિર્માણ થયું કે એનડીએ ભાજપનો સાથ છોડી દીધો અને લાલુ પ્રસાદ યાદવ સહિત સમિત નાની નાની પાર્ટીઓ છે તેની સાથે બનાવી અને હવે આ જ નીતિશ કુમાર ફરીથી એક વખત પાટલી બદલવા જઈ રહ્યા છે તો ન કહી શકાય પરંતુ પાટલી બદલું કહી શકાય કે જ્યાં ઉગતો સૂરજ હોય ત્યાં ભૂજવાનીતીશ કુમાર ને ટેવ છે અને તે જ ટેવ પ્રમાણે ફરીથી એક વખત નીતિશ છે તે આગળ જવા જઈ રહ્યા છે બિલકુલ સત્તા માટે પગથિયા ચડતા કુમાર વધુ એક પગથિયું ચડી શકે છે